નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સૌ પ્રથમ વાત કરીએ તો આડા સંબંધમાં જિંદગી બરબાદ બહેન સાથે અન્યાય થતાં શાળાએ બનેવીનું ખૂન કર્યું છે સુરતના રાંદેરમાં પળ સ્ત્રી સાથે આડા સંબંધમાં શાળા તેમજ બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં શાળાએ બનેવીને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારે આ બાબતે રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે રાંદેરમાં પરસ્ત્રી સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં કરુણ હત્યા કરવામાં આવી છે બહેન સાથે અન્યાય થતા શાળાએ બને વિને મોતને ઘાટ ઉતાર્યો છે પોલીસે ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાની તે જ બાદ હવે હામુન વાવાઝોડાએ વધાર્યું છે ટેન્શન આગામી ચોવીસ કલાક છે મહત્વના ભારતને અડીને આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે ચક્રવાતી તોફાન મંડાઈ રહ્યા હતા ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાને ગંભીર રીતે વર્ગીકૃત કર્યા છે અને તેના સંબંધમાં ચેતવણી પણ જાહેર કરી છે આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી ચક્રવાતી તોફાનનું નામ હામુન નક્કી કરવામાં આવ્યું છે જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનનું નામ તેજ રાખવામાં આવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે થતા મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ગુજરાતના યુવાનોમાં હૃદયરોગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે નવરાત્રિમાં હૃદયરોગ સંબંધિત સાતસો છાસઠ કેસ નોંધાયા છે અમદાવાદમાં છેલ્લા નોર્તે મહાનવમીના દિવસે બત્રીસ કાર્ડિયાક ઇમરજન્સી નોંધાય છે ઉપરાંત મંગળવારે પણ હાર્ટ એટેક આવવાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો તો પણ એક યુવતીનું હૃદયરોગના કારણે પણ અલગથી મૃત્યુ થયું હતું યુવાનો પર હૃદયરોગના હુમલાનું સૌથી વધુ જોખમ તોણાઇ રહ્યું છે હાર્ટ એટેકના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તળાજાના દેવલી ગામે અઢાર વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે દેવલી ગામની જીગના બારૈયા નામની યુવતીને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થયું છે રાત્રે સુઈ ગયા પછી યુવતી સવારે ઉઠી જ નહોતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે